गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित दरेके स्वाध्याय पोथी काढजो। स्वाध्याय पोथी मां चालो गृह कार्य करिए, पेज नंबर 25। चालो गृह कार्य करिए, स्वाध्याय पोथी काढजो बधाए। पेज नंबर 25 बराबर, स्वाध्याय पोथी काढ्यो बेटा। तो एमां जो जूथमां गणवुं अने सरवाळा करवुं टीचरे स्वाध्याय पोथीमां तमने शीखवाड्युं छे। आवडे छे ने बधाने के नथी आवडती? जो अत्यारे हुं लखुं छुं त्यारे मारा साथे साथे पण तमारे गणवानुं अने टीचरने जवाब बोलवानो। बोलशो बधाए, स्वाध्याय पोथी खोली छे बधाए, पेन्सिल लईने बेठा छो ने? જૂથમાં એટલે કેવી રીતે ગણવાનું છે? આ બે બેને એક સાથે ગણવાનો છે। ચલો સ્વાધ્યાય પોથી કાઢીને પેન્સિલ લઈને બેઠા છો બધા? તો એમ આપણે જૂથમાં ગણવાનું છે। બેના ગણી આવડે છે બધાને? બે એકા બે, બે દૂ ચાર, બે ત્રણ છ, બે ચાર આઠ, બે પંચા દસ, બે ચોક બાર, બે સિત્તા ચૌદ, બે એકા સો। તો આપણે એને બેના ગણ્યાના મદદથી જૂથમાં ગણે બરાબર। તો એ હવે એને શું કરવાનું છે? આ જૂથ, આ એક જૂથમાં કેટલા છે બોલ? તો બે। તો અહીંયા આપણે લખવાનું, સોરી લખોટી, બે લખોટી છે। પછી વત્તા આ જૂથમાં કેટલા છે? બે। આ જૂથમાં બે, આ જૂથમાં બે, આ જૂથમાં બે। દરેક જૂથનો અંક અહીંયા લખવાનો છે બરાબર, અને છેલ્લે બે। અને હવે એનો જવાબ લખવાનો, જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ જૂથ છે બરાબર। દરેક જૂથમાં બે બે લખોટી છે, તો આપણે બે ને પણ આઠ વાર લખ્યા છે જોવાનું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર, બે ને પણ આઠ વાર લખવાનું। કેટલા ચિત્ર છે અને જૂથ કેટલા છે એટલા એટલી વાર શું લખવાનું છે? બે લખવાનું। તો બે એટલા કેટલા થાય? સોળ બરાબર। તો અહીંયા કુલ મળીને જૂથમાં ગણીએ તો કેટલા થાય? સોળ છે। તો અહીંયા તમારે ચાલો ગૃહ કાર્ય કરીએ, એમાં પહેલું ચિત્ર કેળાનું આપેલું છે, આપેલું છે ને કેળા, પણ મેં અહીંયા લખોટીનું ચિત્ર દોરેલું છે। કન્ફ્યુઝ ના થતા, આ કેળાના ચિત્ર બદલે હું લખોટીનું ચિત્ર દોરેલું છે બરાબર। તો તમારે જે કેળાનું ચિત્ર આપ્યું છે એના નીચે આ જવાબ લખવાનું છે બધાને। ખ્યાલ આવ્યું? એના પછી નીચે જો વાટકામાં લાડવા છે, ખાવું છે? લાડવા ગમે છે? ખાવા છે બધાને? અહીંયા ખાવાનું નથી, શું કરવાનું છે? આપણે ગણવાનું છે। ચલો ગણીએ, દરેક વાટકામાં કેટલા લાડવા છે પહેલા જુઓ। કેટલા લાડવા છે? ત્રણ ત્રણ લાડવા છે। તો આપણે શું કરવાનું છે? લાડવા જૂથમાં ગણવાનું અને ફરીથી નીચે લખવાનું છે। તો આપણે ઉપર બેના ગડિયા બોલ્યા અને નીચે બોલવાના છે દરેક, બધા વાટકામાં ત્રણ જ છે, એટલે આપણે ત્રણના ગડિયાના મદદથી પણ ગણી શકાય છે। તો પહેલા જો પહેલા વાટકામાં કેટલા છે? ત્રણ, વત્તા બીજા વાટકામાં ત્રણ, ત્રીજા વાટકામાં ત્રણ, ચોથા વાટકામાં ત્રણ, પાંચમામાં પણ ત્રણ। તો કેટલા થાય? ત્રણ પંચા પંદર લાડવા થાય। જુઓ ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર। આ રીતે જૂથમાં ગણવાનું અને નીચે જવાબ આ રીતે લખવાનું। અને એના નીચેના ચિત્ર જુઓ, વીસ છે, તમે બધા પડેકા ખાવો છો ને? ગોપાલનો પડેકો ખાવો છો, પેપર ખાવો છો, આ રીતે વીસનો એક પડેકો આવે છે ને, તો એમાં વીસનું ચિત્ર આપેલું છે, વીસ ગણવાનું
दस
बावीस तेवीस चौबीस पच्चीस छब्बीस सत्ताईस अठ्ठाईस उनतीस तीस इकतीस बत्तीस तैंतीस चौंतीस पैंतीस छत्तीस सैंतीस अड़तीस ओगणचालीस चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस अने पिस्तालीस केटला वाँचेलो छे पिस्तालीस छे तो अहीं छे चालीस करता वधारे चालीस करता ओछा तो पिस्तालीस छे तो चालीस करता वधारे तो चालीस करता वधारे एटले चौरस में शुं करवा दईए साचु करो एना पछी नीचे फूल गणवानो छे फूल गणीने जवाबमां लखवानो चलो फूल गणो बधाए एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस केटला फूल छे सत्यावीस तो तीस करता वधारे तीस करता ओछा तो सत्यावीस छे तो शू करवानुं छे तीस करता ओछाना खानामां चोरसमां छोकरीनी निशानी करवानी छे હવે એના પછી પેજ નંબર 27 માં બધાએ નજર કરજો પેજ નંબર 27 પેજ નંબર 27 કાઢી બધાએ તો એમાં ચડતા ક્રમમાં ગોઠવો ચડતા ક્રમ એટલે હું તમને શું શીખવાડ્યું હતું છ એટલે કોને યાદ રાખવાનું હા ચકલીને ચકલી કેવી હોય નાની હોય તો અહીંયા શું કરવાનું છે નાની સંખ્યાથી મોટી સંખ્યાને ક્રમમાં ગોઠવવાનો છે તો ચલો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે પહેલા આવશે 11 પછી આવશે 14 પછી 16 21 અને 24 બરાબર અને બીજા નંબરમાં સૌથી નાની સંખ્યા કઈ છે જુઓ તમે તરત આગળના સંખ્યા જુઓ આગળના સંખ્યામાં જુઓ આમાં 4 3 5 6 અને 7 છે તો 4 3 5 6 7 માં સૌથી નાની સંખ્યા કઈ છે 3 તો પહેલા આવશે 37 પછી આવશે 4 ની લાઈન 46 પછી 5 ની લાઈન આવશે 59 પછી આવશે 6 ની લાઈન તો 62 પછી આવશે 7 ની લાઈન તો 71 આ રીતે તમે તરત આગળના સંખ્યા જુઓ ને તો એ તમને ખ્યાલ આવી જશે સૌથી નાનો સંખ્યા કઈ છે તો આમાં જુઓ તરત આગળના સંખ્યામાં 2 1 1 1 2 છે પણ આમાં કન્ફ્યુઝ થઈ જાઓ આમાં પણ 1 છે આમાં પણ 1 છે આમાં પણ 1 છે આમાં તો તમને ખબર પડી જશે નાનો સંખ્યા કઈ છે પહેલા વેરી ગુડ 15 પછી આવશે 17 પછી આવશે 19 25 અને 23 માં નાની સંખ્યા કઈ છે વેરી ગુડ 23 અને છેલ્લો આવશે 25 પછી આમાં તરત આગળના જુઓ જો 7 6 8 7 અને 9 તો પહેલી લાઈન કઈ આવશે આમાં 6 ની લાઈન લેવાની છે જુઓ 67 પછી આવશે 74 79 પછી 81 પછી છેલ્લે આવશે 97 આ રીતે નાની સંખ્યાથી મોટી સંખ્યાને ક્રમમાં ગોઠવવાનું તો એને ચડતા ક્રમ બરાબર તો હવે છે ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા એટલે ઊંટ ઊંટ કેવું હોય છે ચકલી કરતા મોટું હોય છે ને તો અહીંયા શું કરવાનું છે મોટી સંખ્યાથી નાની સંખ્યામાં લખવાનો છે ચલો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે કોણ બોલશે વેરી ગુડ પેલા મોટી સંખ્યા જુઓ બધાએ આમાં પણ તરત આગળમાં 8 છે આમાં પણ તરત આગળ 8 છે પણ આ છે 89 આ છે 84 તો અહીંયા લખવાનું છે 89 84 પછી આવશે 6 ની લાઈન 62 પછી આવશે 5 ની લાઈન 57 પછી આવશે 48 ખ્યાલ આવે છે એના પછી બીજી લાઈનમાં જુઓ સૌથી મોટી સંખ્યા 87 પછી આવશે 7 ની લાઈન 75
ઊંધું એકડા આવે છે બધાને ઊંધા એકડા તો આ રીતે ઊંધા એકડાને પ્રમાણે આને પણ લખાય જો પેલા 7 થી 8 ની લાઈન લખ્યા પછી 7 ની લાઈન અને આમાં જુઓ જો ફરીથી 6 ની લાઈન છે તો અહીં લખવાનું છે 64 પછી 5 ની લાઈન છે હા 59 પછી આવશે 43 પછી અહીંયા જુઓ સૌથી મોટી સંખ્યા 7 પછી આવશે 6 ની લાઈન પછી આવશે 5 ની લાઈન 5 ની લાઈનમાં એકે છે નહીં 4 ની લાઈનમાં છે નહીં તો 4 પહેલા શું બોલો છો 3 તો 3 ની લાઈનમાં છે તો પહેલા આપણે લખીશું 77 66 પછી આવશે 39 પછી 33 પછી 22 એના પછી 27 47 50 60 અને 30 આમાં સૌથી મોટો અંક કયો છે આમાં આવશે 60 50 47 પછી આવશે 30 પછી આવશે 27 બરાબર એના પછી પેજ ફેરવો પેજ નંબર 28 માં જુઓ ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તે કઈ છે બધાને ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીંયા જુઓ પ્રાણીઓના ચિત્ર આપેલું છે એમાં અમુક પ્રશ્ન પૂછેલું છે બરાબર એના જવાબ તમારે આ જે ખાલી જગ્યા આપ્યું છે એમાં લખવાનો છે તો પહેલા જુઓ પ્રશ્ન નંબર 1 માં સૌથી આગળ કોણ છે તો સૌથી આગળ ગાડીમાં કોણ દેખાય છે તમને કયું પ્રાણી દેખાય છે વેરી ગુડ કોણ દેખાય છે સિંહ તો અહીં લખવાનું છે સિંહ સિંહની તરત પાછળ કોણ છે સિંહની તરત પાછળ કોણ છે જુઓ તો કયું પ્રાણી છે ઈ સરસ સસલું પછી જીરાફ કયા ક્રમે છે તો જીરાફ દેખાય છે તમને એનો ક્રમ ગણો જો સી છે પહેલું 2 3 4 5 6 જો પ્રાણીઓને ગણવાનો તે કયા ક્રમે છે એને લખવાનો છે 1 2 3 4 5 6 7 8 9 તો જીરાફ કયા ક્રમે છે 9 ના ક્રમે છે તો એને લખવાનું છે 9 વાંદાની તરત પાછળ કોણ છે જો તો ચિત્રમાં વાંદાની તરત પાછળ કોણ છે કોણ દેખાય છે તમને કયું પ્રાણી દેખાય છે વાઘ કઈ પ્રાણી દેખાય છે વાઘ હાથીની તરત આગળ કોણ છે હાથીની તરત આગળ કોણ છે જુઓ જો હા એમાં આવશે જીરાફ જીરાફ છે ને હાથીની તરત આગળ પછી આઠમા ક્રમે કોણ છે આઠમા ક્રમે જો તો કયું પ્રાણી છે 1 2 3 4 5 6 7 8 આઠમા ક્રમે કોણ છે ઉંદર છે કોણ છે ઉંદર બરાબર એના પછી વાઘ કોની તરત આગળ છે વાઘ કોની તરત આગળ છે જો તો વાઘના પાછળ કોણ છે મગર તો વાઘ કોની તરત આગળ છે મગરની આગળ છે તો અહીંયા લખવાનું છે મગર પછી વાઘ અને હરણની વચ્ચે કોણ છે ચલો આમાં કોણ બોલશે દેખાય છે તમને જો બે મિનિટ આ વાઘ અને હરણ એના વચ્ચે કયું પ્રાણી દેખાય છે મગર અહીંયા પણ લખવાનું છે મગર પછી સૌથી છેલ્લું કોણ છે ચિત્રમાં સૌથી છેલ્લું પ્રાણી કયું દેખાય છે તમને સૌથી મોટું પણ છે કયું પ્રાણી છે હાથી પછી પ્રશ્ન નંબર 10 માં સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે
સૌથી નાનું એટલે કયું આવશે એમાં ઉંદર અને સૌથી મોટું એટલે હાથી તો ઉંદર કયા ક્રમે છે આઠમા ક્રમે અને હાથી છે દસમા ક્રમે તો અહીંયા લખવાનું છે આઠમું અને દસમું આઠમું અને દસમા ક્રમમાં છે શું છે સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે આઠમું અને દસમા ક્રમમાં છે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આજે ગૃહકાર્ય ટીચરે તમને સ્વાધ્યાયપોથીમાં લખાવ્યું એ તમને અત્યારે મારા સાથે સાથે બધાએ લખ્યા છે ને સ્વાધ્યાયપોથીમાં એના ફરીથી ચડતા ક્રમ ઉતરતા ક્રમ આવડવું બહુ જરૂરી છે તમારે આ જેમ તમે મોટા ધોરણમાં જાઓ છો ને એમાં પણ તમને એમાં આવડશે બરાબર આવડવું જોઈએ આ ચડતા ક્રમ ઉતરતા ક્રમ એટલે શું કરવાનું બધાને મહેનત કરવું જરૂરી છે અત્યારે સ્વાધ્યાયપોથીમાં લખ્યા ઘરેથી તમારે શું કરવાનું છે ફરીથી નોટમાં લખજો બરાબર અને મને વોટ્સઅપમાં મેસેજ મોકલજો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો